સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અમીનપુર ખાતે ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમીનપુર સહિત આજુબાજુના 10 ગામોના લોકોએ લાભ લીધો હતો. જેમાં લાભાર્થીને લાભ મળે તે હેતુથી સ્થળ ઉપર આખી કચેરી ઊભી કરવામાં આવી હતી, જેમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, મામૃતમ યોજના, વાસલ્ય કાર્ડ સહિતની યોજનાઓનો સ્થળ ઉપર તાત્કાલિક લાભાર્થીઓને નોંધણી કરી કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. પ્રાંતિજના અમીનપુર ખાતે આવેલા પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા આયોજિત ચોથા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લાભાર્થીઓને લાભ મળે તે હેતુથી સ્થળ ઉપર આખી કચેરી ઊભી કરવામાં આવી હતી, જેમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડમાં મામૃતમ યોજના, વાસલ્ય કાર્ડ સહિતની યોજનાઓનો સ્થળ ઉપર તાત્કાલિક લાભાર્થીઓને નોંધણી કરી કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જ્યારે પશુપાલન, આશ્રય ગ્રામ વિકાસ પંચાયત, સામાજિક કલ્યાણ, આદિજાતિ વિભાગને વગેરે યોજનાઓ માટેની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. અમીનપુર સહિત લાલપુર, શાંતિપુરા, જૈનપુર, બદરાડ, મેમતપુર, ગઢી, કાલીપુરા સહિતના 10 ગામોમાંથી હજારોની સંખ્યામાં લાભાર્થીઓ લાભ લીધો હતો. આ પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ ઉપસ્થિત રહી જિલ્લા કક્ષાના ચોથા તબક્કા સેવા સેતુનો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તો સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ, પ્રાંતિજ તલોદા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંતિજ મામલતદાર આર કે પટની, તાલુકા વિકાસ અધિકારી જે એચ કાપડિયા, તાલુકા શિક્ષણાધિકારી ટી કે વાઘેલા સહિત ભાજપ જિલ્લા પ્રમુખ જે ડી પટેલ સહિત ભાજપ કાર્યકરો, આગેવાનો, અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તે લોકોને સરકારની યોજનાઓ અને લાભ વિશે માહિતી આપી તેમના પ્રશ્નો સ્થળ ઉપર જ નિકાલ કર્યા હતા. તો ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સરકાર પ્રજાને દ્વાર આ મહામંત્રને ધ્યાને લઈને સેવા સેતુ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં આજે તમામ જિલ્લાઓમાં ચોથા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકામાં અમીનપુર ગામે સાબરકાંઠા જિલ્લાનો આજનો સેવા સેતુ કાર્યક્રમ સવારથી જ મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લેવા માટે અહીંયા આવ્યા છે. અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં અગાઉ જે ત્રણ તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ થયા એની અંદર ગ્રામ્ય વિસ્તારમાં આશરે લગભગ 57,58,000 લાભાર્થીઓએ વિવિધ પ્રકારના લાભાર્થીઓ લાભ લીધા. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ.